नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। हम छो विद्यार्थी मित्रों मजा में आज आपणे धोरण 6 માં સમાજ માં પાઠ 8 ભારત ભરની ભવ્યતા ભણીશું। तो विद्यार्थी मित्रों અહીંયા આપણને ભારતની ભવ્યતા વિશે જાણીશું। પાષાણકાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું। વિભિન્ન કાળની સંસ્કૃતિ અને તેના વાસાશકો વિશે આપણે માહિતી મેળવી। ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે। પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે। જવાહરલાલ નહેરુ તેને વિવિધતામાં એકતા કહેતા। કોણ કહેતું? જવાહરલાલ જે નહેરુ છે આપણા પ્રથમ વડાપ્રધાન, તેઓ તેને વિવિધતામાં એકતા કહેતા। તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે। તો સૌથી પહેલાં જોશું પ્રાચીન ભારત। ખેતી આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશ માટેની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે। ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી। તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી। એટલે કે ખેતીની શરૂઆત ક્યારે થઈ હતી વિદ્યાર્થી મિત્રો? પ્રાચીન ભારતમાં। પ્રાચીન સમયમાં કયા કયા પાક થતા? તો ઘઉં, જવું, ડાંગર, જુવાર, બાજરી, તલ અને વટાણા વગેરેની ખેતી થતી હતી। ઓજારો કયા હતા? તો હડપ્પેન સંસ્કૃતિમાં, યાદ રાખજો કઈ સંસ્કૃતિ? હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે। રમકડું છે એટલે જાણી શકાય કે આવું પણ મોટું એક સાધન હશે તો જ રમકડું બનાવ્યું હોય ને, તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા। આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો। તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફાળનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત દાતરડું, કુહાડીથી તેઓ પરિચિત હતા। સિંચાઈ સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું। જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરૂરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ। આ સમયે સિંચાઈ સેના દ્વારા થતી? તો સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવ અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા। કયા કઈ? સિંચાઈ માટે નહેર, કૂવા, તળાવ અને કૃત્રિમ જળાશય। પછી જોઈએ તો પ્રાચીન ભારત ગ્રામીણ જીવન। ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું। ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો। શું કહેવાતો? ગ્રામ ભોજક। સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા। આ પદ વંશ પરંપરાગત હતું। ગ્રામ ભોજક મોટાભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો। ગ્રામ ભોજક કોણ હતો? જમીન માલિક, મોટામાં મોટો। આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો। ભાડે માણસો રાખી પછી ખેતી કરાવે। રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા। તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સાંભળતા। દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા, યાદ રાખજો। દક્ષિણ ભારતમાં મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર એટલે કે દાસ। હવે જોશું નગર જીવન વિદ્યાર્થી મિત્રો। તો મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજન પદોની રાજધાની હતા। આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા। ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે, એટલે કે કૂવા। વલયકૂપ એટલે શું? કૂવા, જે કૂવા તરીકે ઓળખાતા। આ વલયકૂપ શૌચાલય, ઢીંક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા। ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવું, ચોખા, દૂધ, દહીં, ઘી અને ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા।
ત્યાર પછી આપણે જોઈએ તો પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા હતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું. શરીરના ઉપરનું ભાગ એટલે નીવી વસ્ત્ર જે હોય ને એ અને નીચેનું વાસ. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ પર લપેટતા હતા. પ્રાચીન ભારતમાં કલા, ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વહેંચે છે. કલા બે પ્રકારની, એક લલિત કલા અને એક નિદર્શન કલા. હવે લલિત કલામાં શું આવે? તો લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલામાં શું આવે? તો નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આપણે આ બાબતોને વિગતે જોઈશું. હવે સૌથી પહેલાં જોઈએ તો ભારતમાં સાહિત્યક વારસો. વારસો કયો? સાહિત્ય. તો ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. કયા ભાગમાં? ધાર્મિક, ધર્મેતર એટલે કે ધર્મ પછીનું, ધાર્મિક પછીનું અને વિદેશી મુસાફરોના જે વર્ણો છે એના ઉપરથી આપણે આ ત્રણ ભાગ પડ્યા છે સાહિત્યક વારસાના. ધાર્મિક સાહિત્ય જોશું. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. ધાર્મિક સાહિત્યમાં કોનો? વેદો. તો વેદો કેટલા? કયા કયા? તો તેમની સંખ્યા ચાર છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરોકણોની રચના પણ કરવામાં આવી, જેમાં સતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી અગત્યના ગ્રહણ. એટલે બ્રાહ્મણ ગ્રંથો છે એમાં પણ કયા ગ્રહ? બે ભાગ, સતપથ અને ગોપથ, અને બીજું આરણ્યકમાં તો બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાય. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. મહાભારત અને રામાયણ શું છે? તે પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાયું. કયા? જય સંહિતા, જે વિકસતું જતા 100,000 શ્લોકોનું મહાભારત થયું. એટલે મહાભારતમાં કેટલા શ્લોકો હતા? 100,000. તે જ રીતે એટલે કે એટલું પૂછાય વિદ્યાર્થી મિત્રો, મહાભારત કોણે બનાવ્યું? વેદ વ્યાસ. અને રામાયણ કોણે બનાવ્યું? તો વાલ્મીકિ. યાદ રાખજો, મહાભારત વેદ વ્યાસ અને રામાયણ માટે વાલ્મીકિ. એ રામાયણમાં શું? તો ભગવાન શ્રી નામની કથાની સાથે આદર્શ સમાજીવન અને નૈતિક ધોરણોનું પણ ચિત્રણ થયેલું છે. 108 જેટલા ઉપનિષદો વિદ્યાર્થી મિત્રો, હવે યાદ રાખજો, ઉપનિષદ ભારતીય ચિંતનના મહામૂલો ગ્રંથો, જેમાં કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પુરાણોની સંખ્યા કેટલી છે? 18, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જેમ આપણો હિન્દુ ધર્મનો ગ્રંથ ભગવદ્ ગીતા છે, એ જ રીતે બૌદ્ધ ધર્મનો ગ્રંથનું નામ શું? ત્રિપિટક. શું છે? ત્રિપિટક. હવે ત્રિપિટક એટલે ત્રણ પિટક. તો કયા કયા ત્રણ? સૂતપિટક, વિનયપિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથા, દીર્ઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્ઝિમ નિકાય. દીર્ઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્ઝિમ નિકાય અગત્યના ગ્રંથો, બધા બૌદ્ધ ગ્રંથો છે. નાગસેનનું મિલિત પાનો એટલે કે પ્રશ્નો, પાનો એટલે શું? પ્રશ્નો. અને આર્યમ મંજીષી શ્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં યાદ રાખજો, હવે તિબ્બત ભાષામાં કયા બૌદ્ધ ગ્રંથ છે? તો કઝાર અને તંજર. કઝાર અને તંજર એ બે સંહિતા છે એ તિબ્બત ભાષામાં છે, બૌદ્ધ ગ્રંથની છે. જાતક કથાઓ, દીર્ઘનિકાય, મજ્ઝિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદારણ્ય, બૌદ્ધ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધ હેમ શબ્દાનુશાસન, દ્રયાશય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવાય. જેમ ત્રિપિટક બૌદ્ધ ધર્મ છે,
તો જૈન ગ્રંથનો ગ્રંથનું નામ શું? આગમ ગ્રંથ. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વેચાયેલું છે. 14 પર્વ અને 12 અંગો. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર અગત્યના છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ બધું આપણે જોયું ધાર્મિક સાહિત્ય, હિન્દુ બૌદ્ધ જૈનનું જોયું. હવે જોશું આપણે ધર્મેતર સાહિત્ય. તો જેમની વિષયવસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથો ધર્મેતર સાહિત્ય કહેવાય. એટલે કે જેમાં ધર્મનો ઉલ્લેખ ના હોય, ધર્મ સિવાયનું હોય, તેમાં મોટે ભાગે શું હોય? કાવ્ય, નાટક, પ્રશસ્તિ, વ્યાકરણ ગ્રંથ અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ બે એ ભારતના મહાકાયદા ગ્રંથો. સ્મૃતિઓ શું છે? ભારતના કાયદા ગ્રંથો છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સ્મૃતિ એ ભારતનો કાયદો ગ્રંથ છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિ. સ્મૃતિઓ એ ભારતનો કાયદા ગ્રંથ છે, જેમાં 3 ભાગ છે, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિ. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે ને, એ પણ એ શું છે? કાયદા ગ્રંથ છે. ત્યાર પછી જોઈએ તો પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાટાજુનિયમ, સ્વપ્નવાસુદત્તમ અને મૂર્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય, યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો, સંગમ સાહિત્ય. એમ પૂછાય કે દક્ષિણ ભારતના જે સાહિત્ય છે એને કયું સાહિત્ય કહેવાય? સંગમ સાહિત્ય. તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીમાં થઈ. મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભા, કેટલા? 3 સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી છે. આ સાહિત્યમાં શિલ્પદિકારમ અને મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. શિલ્પદિકારમ અને મણિમેખલાઈ. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે. યાદ રાખજો આ અષ્ટાધ્યાયી કોનો ગ્રંથ છે? પાણિનીનું. આ કયો ગ્રંથ છે? તો વ્યાકરણ ગ્રંથ છે. પણ કઈ ભાષાનો? સંસ્કૃત ભાષાનો. ફરીથી વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું. ઈસવીસન પૂર્વે 5મી સદીમાં. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્રો અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિમાં ના લેખક છે હરિસેન, જે સમુદ્રગુપ્ત છે આપણે ગુપ્તવંશમાં જોઈ ગયા, તેમાં જે એની પ્રશસ્તિ લખેલી છે, પ્રશંસા કરતું એક સ્તંભ ઊભો કરાયો છે, એને પ્રયાગ પ્રશસ્તિ કહેવાય છે. તો એના લેખક કોણ છે? હરિસેન. એનો કવિ હતો, રાજ્યકવિ. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ચંદ્રગુપ્ત બીજો જે હતો ને, મહાન રાજા થઈ ગયો, એ ઉદયગીરીમાં એની પણ એક પ્રશસ્તિ છે અને એનો લેખક છે વી સેન સાબા. બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. અને બાણે હર્ષચરિતમાં હર્ષની પ્રશસ્તિ. અહીંયા ખાસ યાદ રાખજો, ચંદ્રગુપ્ત બીજામાં તો વીરસેન સાબા અને સમુદ્રગુપ્તમાં હરિશયન અને બાણ હર્ષચરિતમાં બાણ. બરાબર. હવે જોશું આપણે વિદ્યાર્થી મિત્રો, વિદેશી મુસાફરોના વર્ણનો. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો. આપણા સમય છે ને પહેલાં તો સોનેકી ચીડિયા કહેવાતો ભારત દેશ, અને વિશ્વના ઘણા બધા દેશોના લોકો ભારત આવવા માટે આતુર હતા. એમાંથી ખાસ કરીને ચીની પ્રવાસીઓ બહુ જ આવેલા, અને એ લોકો આપણા ભારત વિશેની જે એ સમયની જે બધી વસ્તુઓ, વ્યવસ્થા, સમૃદ્ધિ જે છે એના વિશે લખતા, તો એના ઉપરથી આપણને માહિતી મળી રહે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી શું નોંધો? પ્રવાસ નોંધો. પ્રવાસ દરમિયાન જે નોંધો કરીને પ્રવાસ નોંધો કહેવાય. એમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. પ્રજા કેવું જીવન જીવતા, કેવી સંસ્કૃતિ હતી એના વિશે. આવા મુસાફરોમાં
ચંદ્રગુપ્ત મૌર્ય, સૌથી પહેલાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 406 આજુબાજુની ઘટના છે. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગસ્થિનિસ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે. આ છે ઈસવીસન પૂર્વે 250 આજુબાજુની, ઈસવીસન પૂર્વે બીજી ત્રીજી સદી, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમી ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. જે ગ્રીક નાવિક છે ટોલેમી, એને કોના વિશે લખ્યું છે? આપણા ભારતના બંદરો વિશે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવે ચીની મુસાફર ફાહિયાન, કોના સમયમાં? ચંદ્રગુપ્ત બીજાના. અને હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સાંગ તત્કાલીન ભારતીય સમાજ જીવન અને શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. હવે છે વેપારીઓ અને નવા માર્ગો. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મુખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે પહોંચી હતી. ખૂબ જ આગળ હતું આપણું દેશ. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો, બે માર્ગે હતો, દરિયા, એક જમીન માર્ગ અને એક સમુદ્ર દરિયાઈ માર્ગ. લોથલ હડપ્પી સંસ્કૃતિનું એક મોટું બંદર હતું. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, લોથલ હડપ્પી સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલમાંથી એટલે કે લોથલમાં જે બંદરની જે ડોકયાર્ડ છે, એટલે કે વાહનનો ધક્કો, વખાણના અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટાના વાસણો અને વિવિધ પ્રકારના દરદાગીના બનાવતા, સેલખડી, છીપ અને હાથીદાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો હતો. ભારતના મણી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. ભારતની સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી, જેમાં ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ, ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના અને ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આયાત અને નિકાસ એટલે ખબર છે ને, નિકાસ એટલે આપણે કોઈ દેશમાં વસ્તુ મોકલીએ અને આયાત એટલે કોઈ દેશની આપણે વસ્તુ માંગીએ. ચીનથી વ્યાપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા પર જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા તે માર્ગ રેશમ માર્ગ કહેવાતો, સિલ્ક રૂટ તે તરીકે જાણીતો બન્યો. રેશમ માર્ગ મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાન્યાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી માટે અને અન્ય તેજાની નિકાસ માટે, દક્ષિણ ભારતના બંદરો સેના માટે? કાળા મરી અને અન્ય તેજાની નિકાસ માટે. હવે જોશું આપણી ચિત્રકલા. વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતમાં ચિત્રકલા, ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળ્યા. સૌથી જૂના ચિત્રો પાષાણ યુગ. મધ્યપ્રદેશમાં ભીમબેડકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની ખાદી આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળ્યા છે. ક્યાંથી? મધ્યપ્રદેશની ભીમબેડકા નામની ગુફામાંથી. આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉ ભણી ગયા છીએ, જે આજે પણ એટલા જ જીવન છે. 500 વધુ પણ ચિત્રો હતા એમાં પાષાણ યુગ હતો એ. આ સિવાય અજંતા, ઇલોરા અને બાગની ગુફાઓમાં તથા અમરાવતીની ગુફાઓમાં પણ ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાઓની ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે, શિવ મંદિર. ઓકે, એને કૈલાસ મંદિર પણ કહેવાય છે, ઇલોરામાં આવ્યું છે. હવે જોશું ભારતમાં કે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય. વિદ્યાર્થી મિત્રો તો પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય કેવું હતું? તો હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર,
ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય. કયા કયા સ્થાપત્ય? ગુફા, મંદિર અને મહેલોના સ્થાપત્ય. ગુફા સ્થાપત્યોમાં બારાબાણની પહાડી, નાસિકના ગુફા લિખો શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં સંપૂર્ણપણે વિકાસ થયો હતો. કઈ કલા? મૂર્તિકલામાં. શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. મૂર્તિકલામાં બે કળા શૈલી પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. એક ગાંધાર કલા શૈલી અને એક બીજી કલા શૈલી મથુરા કલા શૈલી. ભારતમાં બે પ્રાચીન કલા શૈલી હતી, ગાંધાર અને એક મથુરા, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ. ગાંધાર એટલે ભારતીય અને ગ્રીક શૈલીનો સંગમ. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. ગાંધાર કલામાં બુદ્ધની મોટા પ્રમાણમાં મૂર્તિઓ બની હતી. જ્યારે બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચાર સડ્ડામાં જોવા મળે. શેમાં? બામિયાન અને ચાર સડ્ડામાં જોવા મળે છે. હવે અન્ય બીજી એક કલા શૈલી છે જે સંપૂર્ણ ભારતીય છે, એને કહેવાય મથુરા કલા શૈલી. તો તેમાં પણ સૌ પ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની પણ મૂર્તિ બનવા લાગી. એમાં અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોશું સ્તૂપો અને વિહારો. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપો, ચૈત્યો અને વિહારોનો સમાવેશ થાય. વિદ્યાર્થી મિત્રો, સ્તૂપ, ચૈત્ય અને વિહાર. સ્તૂપ એટલે એક અંડાકાર ભાગ, એની નીચે જે બુદ્ધના અવશેષો દાટ્યા હોય એની પર તે લોકો પૂજા કરે. ચૈત્ય એટલે શું? તો જ્યાં રહીને એ લોકો ભણતા, જે બુદ્ધ હોય બરાબર એમના શિષ્યો. અને વિહાર એટલે તો જ્યાં એ શિષ્યો ભણતા અને રહેતા. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું. સૌ પ્રથમ વજ્જી સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું. સૌ પ્રથમ ક્યાં? વજ્જી સંઘમાં સ્તૂપનું નિર્માણ થયું. સ્તૂપ એટલે શું? તો મેં તમને હમણાં કીધું, નાના ગુંબજ આકારનું એટલે કે અંડાકાર સ્થાપત્ય, નાના ગુંબજ આકારનું સ્થાપત્ય જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં એટલે કે નાની ડબ્બીમાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા હતા. પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગી ગયા, જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યના છે. અશોકના પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરા જાળવી રાખી. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ટ નિર્માણ કરવાનું કાર્ય સુંગવંશના શાસકોએ કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સાંચીનો સ્તૂપ છે એની ફરતે જે કાષ્ટ નિર્માણ કરવાનું કાર્ય કોણે કર્યું? તો શુંગવંશના રાજાઓએ. કોણે? શુંગવંશના રાજાઓએ કર્યું હતું. કનિષ્કે પુરુષપુર એટલે કે પેશાવરના એક વિશાળ સ્તૂપ જેને સાહજી કે ડેરી કહેવામાં આવે છે. કનિષ્ક જે કનિષ્ક છે એને પેશાવર જે છે કશ્મીર ત્યાં એક સાહજી કી ડેરી એવું સ્તૂપનું નિર્માણ કર્યું. સાહજી કી ડેરી તેનું નિર્માણ કરાયું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય. ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્ય તેઓ ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફાજ, હારબંધ, સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો હતો. પ્રાર્થના ગૃહ તરીકે સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું. અમરાવતી, ભજ અને કાલેના ચેત્યો વિશ્વવિખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા. જે બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે જે પર્વત કોતરીને ગુફા બનાવવામાં આવતી એને કહેવાય વિહાર. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા એટલે કે ભણતા હતા. યુએન સ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. જૈન સ્થાપત્યકલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. જો યાદ રાખજો, શ્રવણ બેલગોડામાં કઈ મૂર્તિ છે? ગોમતેશ્વર.
ખૂબ જ ઊંચી મૂર્તિ છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે જેની માહિતી તમારા શિક્ષક પાસેથી, એટલે કે આપણે ગુજરાતમાં જોઈએ તો ખાસ રાજકોટમાં બહુ ઘણી બધી છે, વલભીમાં પણ છે, વલભીપુર બાજુ, ભાવનગરમાં પણ છે, બરાબર, જે તમને આગળના ધોરણમાં શીખવામાં આવશે. હવે છેલ્લે જોઈએ શિક્ષણનો વારસો. શું વિદ્યાર્થી મિત્રો? શિક્ષણનો વારસો. હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસતી નગર વ્યવસ્થામાં જોવા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેન્જોદડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી, એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી પણ જાણતા હતા. આમ કહી શકાય છે કે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે ગુપ્તકાળમાં. કિલ્લા, મકાન, સ્નાનાગર, રસ્તા સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે. કાપડ વણાટ અને વહાણવટાનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગળતું રહ્યું છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ તેના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. યાદ રાખજો, ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે. અહીંયા નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ પ્રદર્શનનું પણ શિક્ષણ અપાતું. પાણિની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને સાહસિકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા. બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા છે નાલંદા. જો ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધારમાં તક્ષશિલા, તો નાલંદા ક્યાં? બિહારમાં છે. યુએન સાંગે પણ તેની મુલાકાત લીધી હતી. યુએન સાંગે નાલંદાની વિદ્યાપીઠની, નાલંદા વિદ્યાપીઠ છે, એની મુલાકાત લીધી. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું. નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. આજે નાગાર્જુન છે આચાર્ય હતા, મહાન રસાયણશાસ્ત્રી. એ કઈ વિદ્યાપીઠમાં હતા? તો એ નાલંદા વિદ્યાપીઠમાં હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને, જે પારો આવે એની ભસ્મ બનાવીને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત કરી. ગુજરાતમાં 6મી-7મી સદીમાં વલભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા, જો હવે નાલંદા પત્યું તો હવે 6મી-7મી સદીમાં વલભીમાં મહાન વિદ્યાપીઠ હતી, વલભી વિદ્યાપીઠ જે આપણી ગુજરાતમાં છે, તેના વિશે પણ યુએન સોંગે ખાસું લખાણ કર્યું છે. અહીંયા દૂર પેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓને પ્રવેશિકાની પરીક્ષા આપવી પડતી વિદ્યાર્થી મિત્રો, ત્યારે ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમય ભારતમાં પ્રવર્તમાન હતી. અહીંયા હિન્દુઓ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ, ચિંતન, જ્યોતિષ અને ખગોળનું જ્ઞાન આપવામાં આવતું. બંગાળમાં વિક્રમશિલા અને ઉદંતપુરી, ઉડિયનપુરી પણ કહેવાય છે, નામની બે વિદ્યાર્થી પીઠો અસ્તિત્વમાં હતી. બંગાળમાં કઈ? વિક્રમશિલા અને ઉદંતપુરી, બે વિદ્યાપીઠો હતી, એટલે કે યુનિવર્સિટી કહેવાય, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં હતા. જો અહીંયા બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છેલ્લું છે આપણે સિક્કા. તો ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે. સૌથી જૂના સિક્કા કયા? તો પંચમાર્ક સિક્કા. કઈ સદીમાં? ઈસવીસન પૂર્વે 5મી સદીમાં. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા બનાવેલા. સુવર્ણ સિક્કા બનાવવાની શરૂઆત કોણે કરી? ગ્રીક ઇન્ડોએ, ઇન્ડો ગ્રીક રાજાઓ. સુવર્ણ સિક્કા, સોનાના સિક્કા, જેની ઉપર રાજાનું ચિહ્ન એટલે કે આકૃતિ, ફોટો અને તે સમયનો ઉલ્લેખિત થયો હતો. એટલે એમાં એ લોકોનો જે રાજા હતો એમનો ફોટો હતો અને એનો સમય ઉલ્લેખિત હતો. કઈ? તો ઇન્ડો ગ્રીક રાજાઓના સિક્કાઓમાં, જે સોનાના સિક્કા હતા. તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ પણ જાણવા મળે,
સૌથી શ્રેષ્ઠ સિક્કા કહેવાય તો ગુપ્તકાળના. સમુદ્રગુપ્તના વીણા વાદન કરતા અને વ્યાધ્ર પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્યના અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે. આ સિક્કા મોટે ભાગે સુવર્ણના છે, સોનાના છે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો આ પાઠમાં તમને? આ તમારે આ પાઠનું જે સ્વાધ્યાય છે સારા અક્ષરે લખવાનું છે, ઓકે, અને એક વાર સારી રીતે તમારે વાંચવાનું છે. ચલો આવજો.